વણક્કમ દર્શક મિત્રો, હું એટલે કહી રહી છું કારણ કે ઝટપટ ફૂડી વિથ કશિશના આજના એપિસોડમાં પ્યોર સાઉથ ઇન્ડિયન વાઇબ્સ લેવાની છે. ઝટપટ ફૂડી વિથ કશિશની ટીમ આવી ગઈ છે થલતેજના બાગબાન પાટી રોડ પાસે શ્રી ઉડુપી ઉપહાર રેસ્ટોરન્ટમાં. એવું સાંભળ્યું છે કે અહીંયા તમે અંદર જાઓ તો તમને એવું લાગે તમે સાઉથ ઇન્ડિયામાં આવી ગયા. બસ તો અંદર પ્રવેશ કરીને લઈ લે સાઉથ ઇન્ડિયન વાઇબ્સ, એની એમ્બિયન્સ કેવી છે, એનું ફૂડ કેવું છે, જે તારીખ સાંભળી હતી કેટલી સાચી છે, ચલો જાણીએ. ઝટપટ ફૂડી વિથ કશિશમાં આજે તમને આખું સાઉથ ઇન્ડિયન પેકેજ બતાવવાના છે અને એની શરૂઆત અમે શેનાથી કરવાના છે ખબર? 5 ફૂટ લાંબા ઢોસાથી, કેન યુ ઇમેજિન? અને એને બનાવશે જીતેન્દ્રભાઈ, જે અહીંયાના ઢોસા સ્પેશિયલ કારીગર છે. જીતુભાઈ, 5 ફૂટ લાંબા ઢોસા કેસે હો સકતા હૈ? મતલબ આપ ઇધર, મતલબ ઇધર કી ફેમસ આઈટમ હૈ. ચલિએ અભી આપ વહી બનાઈએ ઓર હમ સબ દેખેંગે ઓર એન્જોય કરેંગે કેસે લગતા હૈ વો 5 ફીટ લાંબા ઢોસા. ચલી સબસે પહેલે ક્યાં કરેંગે આ 5 ફીટ લાંબા ઢોસા માટે આટલો લાંબો 5 ફીટ નો તવો રાખ્યો છે, વિચાર કરો. 2-3 જણા તમે જો ન્યુટ્રલ ફેમિલી ને પ્રમોટ કરતા તો તમારા બસ ની વાત જ નથી, ફૂલ ફેમિલી જોઈન્ટ ફેમિલી આવો અને આ 5 ફૂટ લાંબો જે ઢોસો મને કલ્પના આવે છે રેનમાં એ ખાઓ. હવે કેવો બને છે આપણે જોઈશું. વાહ, એ મતલબ જીતુભાઈ યે 5 ફીટ લાંબા ઢોસા કેસે, મતલબ પેપર ડોસા રહેગા, અંદર ક્યાં ક્યાં ડલેગા? પેપર રહેગા, પેપર ડોસો રહેશે. એ સાઉથ ઇન્ડિયન વાઇબ્સ એવી છે, અહીંયાનું મ્યુઝિક એટલું એવું છે કે તમે અમદાવાદમાં તમે ભલે ગુજરાતી હો પણ અંદરથી સાઉથ ઇન્ડિયન કંઈક નીકળી જાય. યે હમને ખીરા લિયા, ઇસકો થોડા જ્યાદા થીક રખા હૈ ના? હા, આ જો સ્ટાઇલ જો તમે, 5 ફીટ લાંબો ઢોસો ઇઝી વાત થોડી છે, એવી રીતના બને જો. આ હા 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 હા, જીતુ ભૈયા ઇસકી ડિમાન્ડ કેસી રહેતી હૈ? અચ્છી રહેતી હૈ, અચ્છી રહેતી હૈ. મતલબ ફૂલ ફેમિલી આયે હો, જોઈન્ટ ફેમિલી તો ઇસકો ખા સકતે હૈ, વરના એક દો લોગો કા તો કામ હી નહીં હૈ. આપ ડોસા એક્સપર્ટ હો ઇધર? હા, આપ સિર્ફ ડોસા બનાતા હૈ એસા હૈ? હા. આપ કિતને ટાઈમ સે બના રહે હો ડોસા? 3 સાલ. 3 સાલ સે? ઓર યે 5 ફીટ લંબા ડોસા જો હૈ વો આપકા આઈડિયા થા કે આપને યે, મતલબ આઈડિયા યે થા ઓર આપને ફિર ઇસકો અડોપ્ટ કર લિયા, એસા થા? આપકા આઈડિયા થા? જો ભાઈ, સ્માર્ટ મૂવ. તમારું ફૂડ એવું હોવું જોઈએ ને કે કસ્ટમર એકદમ અટ્રેક્ટ થઈ જાય, કે એને આમ અંદરથી થઈ જાય કે અહીંયા તો જવું જ પડે. બસ આ બેસ્ટ એક્ઝામ્પલ છે. ઇસપે હમને લગાયા બટર, અમૂલ બટર. ક્યા બાત હૈ, ડોસા એમાં ભરપૂર બટર, બીજું શું જોઈએ. વાવ, હવે એને પ્રોપર શેપ આપે છે. જીતુભાઈ, જીતુભાઈ આ બહુ કમ બોલતો, ધેટ્સ નોટ ફેર. ઇધર કેવો આપ? રાજસ્થાન. સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ અમદાવાદની, એમાં રાજસ્થાનના જીતુભાઈ પ્યોર 5 ફૂટનો ઢોસો બનાવ્યો. યુનિટી ઇન ડાયવર્સિટી ઇન્ડિયામાં થાય, આ વસ્તુ યે સિર્ફ ભારતમાં હો સકતા હૈ. ફાઇનલ. મને એકચુઅલી આખી પ્રોસેસને એન્જોય કરવામાં એટલી મજાઈ રહી છે, મેં લીધા તો કે કેવું લાગશે શેપ જે આપી રહ્યા છે. વાવ, યે મતલબ મેન્ટેન રખના ભી બહોત હી ટફ હોતા હોગા નહીં? હા, ફટ ના જાય 5 ફીટ કા, ઓર ઉસકી થિકનેસ મેન્ટેન રહે, બહોત જ્યાદા પતલા ના હો જાય, બહોત જ્યાદા ઝાડા ના, ફેટ ના હો જાય, મોટા ના હો જાય. હા બોલે યાર, યે પૂરી મસાલા ડાલતે હૈ, યે હમ લોગે ઇધર બનાતે હૈ. યે સ્પેશિયલ સાઉથ ઇન્ડિયન મસાલા? હા, હમ લોગે બનાતે હૈ. ક્યા બાત હૈ, વાવ. ધનિયા ડાલા? ધનિયા ડાલ. વાવ, સેક ગયા પૂરા? હા, પેલો પતલો પેપર ડોસો થયો છે યાર, પ્યોર સાઉથ ઇન્ડિયન વાઇબ્સ. વાવ, આ જો આ 5 ફીટ લાંબા ડોસાને ફોલ્ડ કરવા માટે એક માણસનું કામ નથી, બે બે માણસ લાગે છે. ગજબ, વાવ. દર્શાઈ કર ફોન.
Perfection is the key and this is called perfection. Wow. Oh my god. જો આ 5 ફીટ નો ઢોસો 2 પ્લેટ માં સર્વ થાય છે, મારે ધ્યાન થી ઉપાડવો પડે છે. ગજબ યાર, સિરિયસલી 2 માણસ ને ફોલ્ડ કરે પછી પ્રોપર એ થાય છે. કેવું પડે, યુનિક આઈટમ ફોર શ્યોર. ચલો તો હવે ટેસ્ટ કરી લઈએ 5 ફીટ લાંબા ઢોસા ને, પ્યોર સાઉથ ઇન્ડિયન ટેસ્ટ આપશે કે નહીં, લેટ્સ સી. આજે આ શોટ અમારે વાઇડ એટલે રાખવો પડી રહ્યો છે કારણ કે 5 ફૂટ લાંબો ડોસો છે. તમે જો આ મારો હાથે આખો પૂરો નતો તો એટલો તો લાંબો ડોસો છે. સિરિયસલી અમેઝિંગ. ટેસ્ટ કરીએ કેવો ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ટેસ્ટ છે. તોડવો ક્યાંથી યાર, પેપર ડોસો એકદમ કડક ક્રંચી ખાખરા જેવી વાઇડ્સ આવે છે. હા, આટલી નાની બાઈટથી પહેલાં આપણે ટ્રાય કરીએ છે. આમાં મસાલો છે, મજા પડી ગઈ. તમને બહુ હેવી ના ખાવું હોય ડાયટ પર્સપેક્ટિવથી, પ્યોર સાઉથ ઇન્ડિયન ઓથેન્ટિક. અને સ્પેશિયલી આનો સાંભાર, સાંભાર પણ તમે પીવો ને એવું જ લાગે કે તમે દક્ષિણમાં જતા રહે. વાવ, એક બાઈટથી ઉની ધરાવું. આ 5 ફૂટ લાંબો ઢોસો તો હું એકલી નહીં જ ખાઈ શકું, પણ ડેફિનેટલી હું આની બીજી બાઈટ લઉં કારણ કે બહુ જ મસ્ત બન્યો છે. સિરિયસલી, ફૂલ ફેમિલી આવો, ફેમિલી ગેટ ટુગેધર કરો, પરિવાર એક ફરીથી મળશે એકબીજાને, અને આ 5 ફીટ લાંબો ઢોસો એન્જોય કરશે, મજો પડી જશે ફોર શ્યોર. જીતુ ભાઈ, આ 5 ફીટ લાંબા ઢોસો તો જોરદાર થા, મતલબ બહોત અચ્છી બાત ઉસકી હૈ, ઉસસે ઇતના વેટ નહીં બઢતા, કેલરીઝ બહોત કમ હોતી હૈ. સો થેન્ક યુ ફોર ધેટ, બહોત મજા આયા મુજે. અભી નેક્સ્ટ કોન સી રેસ? યુ સ્પેશિયલ. યુ સ્પેશિયલ? ઉત્તપમ. ઉત્તપમ? ઉત્તપમ. ઉત્તપમ. ક્યા સ્પેશિયલ હૈ ઉસમે? ઉસમે એક ઓનિયન આયેગા, મકાઈ કા ચીલી, ઓર એક મિક્સ ઉત્તપમ હૈ. નોર્મલ ઇતના, મતલબ ઇતને સારે ઉત્તપમ રહેંગે? છોટા. છોટે ઉત્તપમ રહેંગે? હા. હવે 5 ફીટ લાંબો ઢોસો ખાધો, હવે નાના નાના બેબી ઉત્તપમ. ચાલીએ શરૂ કરતે. તો બહુ યુનિક પડે ને યે. સબસે પહેલે ક્યા કરેંગે? ખીરા લિયા. હા. ये भी ज्यादा ठीक है ना? हाँ. साउथ इंडियन में जब बनाना होता है तब तवा ऑलवेज मतलब ज्यादा गर्म रखना पड़ता है, वरना तो फिर हो चुका टाइम पे. एक में ये कौन आएगा? कौन? ओके. और चिल्ली, चिलीज, चिल्ली, ग्रीन चिल्ली, ऑनियन, ऑनियन, ओके. और ये पोड़ी मसाला है. ओके, ये आपका मसाला स्पेशल है. नहीं, बहुत अच्छा टेस्ट है इसका, मुझे बहुत मजा आ गया. धनिया और दूसरा ये मिक्स रहेगा. ये क्या क्या है? ये मिक्स में ऑनियन सब. क्या क्या है? कौन सा कौन से वेजिटेबल है इसमें? केबेज, कैरेट, ये कैप्सिकम, गाजर. ओके, गाजर, गोभी, कैप्सिकम, काजू, प्याज लगती है, डूंगरी, ऑनियन, टमाटर, डूंगरी ने टमाटर है. ओके, और दूसरा ऑनियन. ये सिर्फ ऑनियन? हाँ. ओके, चिली डाला, मसाला. ओके, धनिया. बेबी उत्तपम 3 अलग अलग प्रकार ना. वाह, જીતુ ભાઈ છે ને, જયારે આ ઉત્તપમમાં બધું સેટ કરતા હતા ને, ત્યારે મેં જોયું છે આમાં બેબી ઉત્તપમ છે ને, આમાં એકદમ છાવરતા હતા જેમ બેબીઝને કરે ને. આપ ઇસકા નામ યુ સ્પેશિયલ બના કે બેબી ઉત્તપમ કર દો. રેલી નાઇસ. હવે આને રેડી થતા થોડીક વાર લાગશે, 2-1 મિનિટ, રાઈટ? હા. તબ તક જીતુભાઈ, મેરા યે સવાલ હૈ કી બેબી ઉત્તપમ જિસકો આપ ઇતને અચ્છે સે એસે છાવર રહે થે, ઉસકી ડિમાન્ડ કૈસી હૈ? ઇધર ડિમાન્ડ અચ્છી હૈ. અચ્છી હૈ, મતલબ આઈ થિંક ફેમિલી પેક જૈસા કુછ હૈ ના, કી 2-3 લોગ આયે તો મતલબ હો જાય એક મહિને. હા. યે રેસિપી ભી આપને ઇન્વેન્ટ કી હૈ? હા.
એ જીતુભાઈ એ છે ને એકદમ ગજબ નો એક્સપર્ટ છે, બધું જાતે જાતે બનાવીને વેરાયટી વધારે આપે છે, એમના માટે ખાસ એ આવવું જોઈએ એક વાર. નહીં હો ગયા? આહા યાર જો તો ખરા પરફેક્શન બન સકે. હાઉ અભી યે હો ગયા, અભી હમ ઇસકો નિકાલ લેંગે. યાર કેવું મસ્ત પરફેક્શન સાથે બન્યું છે, સીરિયસલી ગજબ યાર જીતુભાઈ. ત્રણ એક થાળી મારી જશે એટલે નાના નાના છે. વાહ ક્યુટ બેબી ઉત્તપમ છે ને. ચાલો ટ્રાય કરીએ. સૌથી પહેલાં આપણે જે આ આઈ થિંક ફર્સ્ટ બનાવ્યો હતો એનાથી લઈએ. આમાં ટોમેટો છે, કોર્ન છે, નહીં આઈ થિંક આ સેકન્ડ વાળો છે, આમાં વેજીટેબલ્સ છે, ઓનિયન છે, બધું મિક્સ કરેલું છે ચટણી ને સાંભાર સાથે. તમે દક્ષિણમાં ગયા હો તો તમે આનો ટેસ્ટ સમજી શકશો, આને ટેસ્ટ કરશો ત્યારે. ઓથેન્ટિક ત્યાં જેવા મળે ને એ દક્ષિણ ભારત અહીંયા આવી ગયું ને એવું લાગે આ ટેસ્ટથી. હવે આપણે આ ટ્રાય કરીએ. આ ઓનિયન, ગ્રીન ચીલી અને કોથમીર વાળું છે. તમે ઘરે બનાવો ને તો મસ્ત લાગે. સિમ્પલ, સોબર, સ્વીટ, પેટ ભરાઈ જાય, ઓછા ખર્ચે મીઠો પડી જાય. હવે આ લાસ્ટ વાળું સૌથી પહેલા બનાવ્યું હતું. આમાં કોર્ન છે, ઓનિયન છે, કોથમીર છે, ગ્રીન ચીલી છે, ટોમેટોસ છે. આમાં છે ને મકાઈ ને એની અંદર થોડીક ખટાશ લાગી મને, એમાં મજા આવી ગઈ. આની મારી બીજી બાઈટ લેવી પડશે કારણ કે અમે બોર્ડરથી લીધું હતું. આખી જે અંદરની ગહેરાઈ છે એનાથી આપણે જોઈએ કેવું લાગે છે ટેસ્ટ. આનો ત્રણે ગજબ બેબી ઉત્તપમ નાની ઉંમરમાં કબર કરી દીધો એવું લાગે. મસ્ટ ટ્રાય સિરિયસલી. 5 ફૂટ લાંબો ડોસો ને બેબી ઉત્તપમ તો તમને બતાવી દીધા. હવે બાકી રહ્યું શું? ઇડલી. પણ એ પણ અહીંયા ટિપિકલ ઇડલી નહીં, અહીંયા શ્રી ઉડુપીમાં એક અલગ પ્રકારની ઇડલી મળે છે અને અલગ પ્રકારની ઇડલી બનાવવાના છે ઉચિતભાઈ. ઉચિતભાઈ યે કેસી ઇડલી હોગી, ઇસકા નામ ક્યા રેસિપી કા? ઇસકા નામ હૈ ઇડલી ચીલી. ઇડલી ચીલી? ઓકે, ઇડલી ચીલી. ઇડલી ચીલી મતલબ ચીલી મેં ડાલ કે એસા કુછ હૈ ક્યા હૈ, મતલબ કૈસે કરતે હો? મતલબ ઇસકો કટિંગ કરેંગે. ઓકે, પ્રોટીન બનાયેંગે. હા, પ્રોટીન ફરાય બના કે ફરાય કરેંગે. ઓકે, અલગ કે તડકા મન બનાયેંગે. તડકા બના કે ચાઇનીઝ કા આઇટમ ડાલેંગે. ઓ, ચાઇનીઝ કા આઇટમ બના કે ઓપન ચીલી. ચલો શરૂઆત કરતે બહુ ઇન્ટરેસ્ટિંગ લાગી રહી છે. કટિંગ કરે ઇડલી આપને આપકી તૈયાર હૈ અભી કટિંગ કરો. ये हो गया कटिंग. कटिंग हो गया. ओके उचित भाई, ये क्या है? ये प्रोटीन है. प्रोटीन है, किससे बनता है? ये अपना कॉर्नफ्लावर. कॉर्नफ्लावर और मैदा. और मैदा. और ये पिंक कलर जैसा है वो? वो अपना रोगन डाट है. ओके, और चिल्वन सबका रोगन डाट है. ओके ओके, तो अभी इसका क्या करेंगे हम? इसको अभी प्रोटीन बन गया, प्रोटीन बन के इसको इडली फ्राई करके अभी प्रोटीन बना रहे हैं. ચાલીએ શરૂ કરજે. એટલે આ ઇડલી ને આમાં ડીપ કરવાની અને પછી સીધી ગરમા ગરમ તેલ માં તળવાની. આ હા હા, ફ્રાઈડ ઇડલી બહુ ભાવે લોકોને. ફ્રાઈડ ઇડલી માટે તો આમ લોકો કહેવાય ને કંઈક અલગ પ્રકારનું ખાવું છે આ ફ્રાઈડ ઇડલી. પણ હજી આમાં શું ડિસ્ટન્ટ વાન આવે છે આપણે જોવાનું છે. એટલું ઝટપટ આ આમ કરીને ઉચિતભાઈ બનાવી રહ્યા બધું. ઉચિતભાઈ આપ કેટલા ટાઈમ સે હો ઇધર? ઇધર મેડમ મે 2 સાલ સે. 2 સાલ સે આપકી ઇડલી મે એક્સપર્ટીઝ હે સે? ઇડલી મે એક્સપર્ટીઝ હે. ક્યા બાત હે. ઓર અલગ અલગ પ્રકાર કી કિતની ઇડલી મિલતી હૈ ઇધર? અબે તો દો પ્રકાર કે મિલતી હૈ, કે ઇડલી ફ્રાઈ મિલતી હૈ, એક ઇડલી ચીલી મિલતી હૈ. એક ઇડલી ફ્રાઈ, એક ઇડલી ચીલી. તો અહીં આવો ને ઇડલી ખાવી હોય બે બેસ્ટ ઓપ્શન છે. સાદી ઇડલી તો છે,
क्या बात है। ओके, टिपिकल रेसिपी હોય ને એનું કઈક અલગ પ્રકારે ઇનોવેશન કરવું હોય ને, તમને અલગ અલગ ખાવાની મજા આવે, એક નું એક તમને લાગે નહીં, અને આઈ એમ શ્યોર કે અહીંયા જે મેં ઓબ્ઝર્વ કર્યું છે શ્રી ઉડુપીમાં એની માસ્ટરી છે કે એક જ પ્રકારની ટિપિકલ રેસિપીને અલગ રીતે બનાવીને લોકોનું ફૂડીઝનું દિલ જીતી જાય. कितना ब्राउन करेंगे इसको? इनका तो एकदम ब्राउन होगा, जितना ब्राउन होगा उतना अच्छा कड़क रहेगा। ये अभी हो चुका हुआ है, अभी मैं निकाल रहा हूँ। तो पकौड़ा में नहीं लागे थे सीरियसली? अभी क्या करेंगे इसका? अभी इसको लगे तड़का मारेंगे। ओके, तड़का मार के फ्राई कर लिया, હવે તડકો થશે. કટિંગ હો ગયા, ડાઈસ ઓનિયન અને ડાઈસ કેપ્સિકમ ફ્રાય કિયા. ફ્રાય કિયા, ડીપ બ્રાઉન કરના હૈ? કિતના બ્રાઉન કરના હૈ? હલકા 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 બ્રાઉન કરના હૈ. હલકા ફ્રાય કરના, હલકા ફ્રાય કરના. હું તો વિચારું છું કે આનાથી શું બનશે. ये हो गया, अब इसको मैं निकाल रहा हूँ। अभी क्या करेंगे? इसको ऑन करेंगे, गैजेट चालू करेंगे। चालू कर दिया, चालू कर दिया, चालू करके इसमें तेल डाले, तेल डाले, तेल डाल के इसको थोड़ा गर्म करेंगे। तेल गर्म करेंगे, स्टाइल है, मस्त है, मस्त है उचित भाई और गजब। ओके, इसके बाद? इसके बाद लहसुन डाल लें, फाइनली चॉप डाल लें, चॉप डालें, चॉप डाल के अदरक डालें, अदरक डाल के थोड़ा इसको पकाएंगे। हाँ, तड़को लागे बाकी, तड़को लागे बोल दिया, इसको ब्राउन किया, इसको ब्राउन करके अपना मिर्ची डालें। ओके, मिर्ची डाल के लंबा मिर्चा काटे है ना, जिंजर गार्लिक, इसके बाद में शेजवान सॉस डालें। ये क्या डाला आपने? शेजवान सॉस। शेजवान सॉस, अगर चाइनीज टेस्ट लावा तो शेजवान सॉस तो है, मस्त स्पाइसी बन गया। थोड़ा बाद इसमें पानी डालें। ओके, ઓહો ગજબ તડકો યાર, મજા પડી ગઈ. અત્યાર સુધી તો બેસ્ટ તડકો જોયો મેં. ઉચિત ભાઈ ઉચિત તડકો માર્યો. इसके बाद मसाला डालने हैं. ओके, कौन सा मसाला? इसके बाद जीरे चिल्ली सॉस हो गया, रेड चिल्ली सॉस हो गया, इसमें डालें थोड़ा व्हाइट पेपर डालें, हल्का नमक डालें, बस इसको मिक्स किया, मिक्स करके थोड़ा टमाटर केचप डालें, ये अपना बन के ग्रेवी तैयार हो गया। इसके बाद थोड़ा धनिया डालेंगे, इसके बाद हरा पत्ता डालें, इसके बाद हम आप ये डाल देते हैं। इसके बाद ये अपना बन के तैयार हो गया। ये अपना केवल बर्न हो गया, वाओ,
आप लिटरली इतनी क्वांटिटी में देते हो? इसके बाद मैं गार्निशिंग कर दूंगा। हाँ जी मैडम, आप टेस्ट करिए, देखिए कैसा टेस्ट है। गजब स्मेल, जल्दी टेस्ट करो, पर शेयर कांट वेट। इडली चिली नाम जितलू क्यूट से देखा हूँ मैं, इतनी स्पाइसी से आ। टेस्ट करिए साउथ इंडियन इडली में जरा चाइनीज वघार करियो त्यारे केवी बनशे। आहा हा, एक तो देशी स्टाइल वाला आपड़े होइए ना, विदेशी स्टाइल में खाता फावे। આને હું બે પાર્ટ કરું છું, ટેસ્ટ કરીએ। આ ઇડલી તો ચાઇનીઝ થઈ ગઈ, મંચુરિયન બની ગયું એવું લાગે છે। એવું લાગે જ નહીં કે હું સાઉથ ઇન્ડિયન ફૂડ ખાઉં છું, એવું લાગે કે દેશી ચાઇનીઝ મંચુરિયન ખાઉં છું। અજબ યાર, નો વન્ડર વાય ની એટલી ડિમાન્ડ કેમ છે। મસ્ત છે, ક્રંચ મસ્ત છે। જ્યારે બંધી હતી ત્યારે જે ક્રંચનો સાઉન્ડ આવ્યો હતો ને, હવામાં એવો જ ક્રંચ છે। આ તો મને લાગે છે પેટ આખું ખાલી હોય ને ત્યારે આખું પતાવી છું સીધેથી। અહીંયા આવો ને તો ધીસ ઇઝ ધ થર્ડ મસ્ટ ટ્રાય રેસિપી ફોર શ્યોર। અહીંયાની સ્પેશિયલ ફિલ્ટર કોફી કેવી રીતના બને છે ઝટપટ પૂરી વેક કચિટમાં, આજે તમે એ પણ જોવો, અને બનાવશે ઉપેન્દરભાઈ। દૂધ ગરમ ક્યા, વેસે કોફી બનાના ભી મેરે ખ્યાલ સે તો એક આર્ટ। આહા, ઉકળ્યું ઉકળ્યું। હમને કોફી લી, હા જી, મતલબ કોફી કો આપને પાની મે મિક્સ કિયા થા, पहले पानी उबालने पड़ता है जी, उसको बनाने पड़ते हैं कॉफी के, तैयारी करने पड़ते हैं। ये स्पेशल करने की वजह कि फिल्टर कॉफी को वो पूरा फिल्टर कॉफी वाला लुक है। क्या बात है, આજે ફિલ્ટર કોફી ઝટપટ પૂરી વેટ કરશે, શીખી લો ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ટેસ્ટ। અભી અભી ઇસમે ડાલેંગે, ડાલ દીજે ફિર। આ ગ્લાસમાં ઓલરેડી પાણી વાળી કોફી છે, એમાં દૂધ નાખો। હા હા હા, ક્યા વાત હે, પિન્ટ તો જો નીકળે, સાઉથ ઇન્ડિયામાં જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી કલ્ચર એવું છે કે ડેઝર્ટ પછી જે આ સ્પેશિયલ ફિલ્ટર કોફી સર્વ થાય, ફિલ્ટર કોફી તમે પીઓ ને ત્યાં સુધી તમારો મીલ અધૂરો રહે। આજે શૂટ કરવાનો થાક હતો ને, આ કોફી પીને રિલેક્સ। આટલું જોરદાર ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ફૂડ જ્યાં મળે છે એના ઓનર ગણેશભાઈ આપણી સાથે છે। હવે મજાની વાત એ છે કે ગણેશભાઈ આમ તો સાઉથ ઇન્ડિયન છે, પણ 23 વર્ષથી તેઓ ગુજરાતમાં છે એટલે પ્યોર ગુજરાતી મસ્ત બોલે છે, એટલે ગુજરાતીમાં તેમનો ઇન્ટરવ્યુ લઈશું। ગણેશભાઈ, સૌથી પહેલા તો મને એમ કહો કે અહીંયાનો આઈડિયા કેવો આવ્યો? અહીંયા એવો હતો કે હું પણ જોયો ઘણા બધા જગ્યા, બધા એક મતલબ આ મારું જે ઓપન છે આ મારું જે કોન્સેપ્ટ મારું સાઉથનું પ્રમાણે આવે, કે હું ઘણા ટાઈમ વિચાર્યું કે મારે આવું બધું કંઈક કરવાનું છે, સાઉથ એને એટલા પ્રોપર ઓથેન્ટિક હોવું જોઈએ, એ બેકગ્રાઉન્ડ ને એ બધું ઓપન હોવું જોઈએ। પછી આ બધું થઈ ગયા પછી પ્લાનિંગ તો ઘણા બધા 10 વર્ષથી હતા, 10 વર્ષથી હતા, પણ થોડો ફાઇનાન્સિયલ પ્રોબ્લેમ હતો। પછી એના પછી આ જે ઓનર છે સેકન્ડ ઓનર, તેમને જોડે હું ડિસ્કસ કરી કે આપણે આવું બધું કરવાનું છે,
અને માને લીધા પછી આપણે બધે મળીને આજ કામ કરીશું. બસ ભગવાનની કૃપા છે, જય ગણેશની, એ બહુ સારું ચાલે છે. એક વર્ષ થઈ ગયા, કસ્ટમર રિવ્યુ પણ સારું છે, બધા હેપી હેપી. એના જે સાઉથ ઇન્ડિયન કટઆઉટ છે, પોસ્ટરો લગાયા છે, શ્રીંગેરી ઉડુપી શ્રી કૃષ્ણ ટેમ્પલ, એ પણ પોસ્ટરો છે. મારા એક જીજાજી છે, એ તો બેંક એમ્પ્લોય છે, મેનેજર છે, એનું એક ફેશન છે ફોટોગ્રાફી. આ બધા જે ફોટો મારે જેજી ખીચેલું છે પોતાનો. આ એ બધા લગભગ 80 કિલોમીટર અંદરનું આ 3 મંદિર છે. આ મોઢેશ્વર છે, પેલું આપણા જે ઉડુપી તમને મહાભક્ત ખ્યાલ હોય ઉડુપી શ્રી કૃષ્ણ ટેમ્પલ આ છે, ઉડુપી શ્રી કૃષ્ણ ટેમ્પલ. એના પછી આ સિંગરી છે, બરાબર. આ ઉડુપી શ્રી કૃષ્ણ તમને ખ્યાલ આવી જાય. ઉડુપી એટલે એક મહાભારતની અંદર જે જમાણ વાળા બનાવતા હતા ઉડુપી નરેશ્વર હતા, એનું નામ ઉડુપી નરેશ છે. એ ઉડુપીના હિસાબે આપણે આ નવી ખબર પડી છે. સિરિયસલી જે મહાભારત ટાઈમે જે જમવાનું બનાવતા હતા ઉડુપી, ઉડુપી નરેશ, ઉડુપી નરેશ. વાવ. સૌ પ્રથમ તો આવી કોઈ હોટેલ કરવાનું કોઈ પ્લાનિંગ હતું જ નહીં, બટ ધીરે ધીરે મારા પપ્પાએ અને મારા કાકાએ એમની સાથે વાત કરી, પ્લાનિંગ કર્યું, પછી ધીરે ધીરે બધું સ્ટેપ બાય સ્ટેપ થોડું થોડું ધીરે ધીરે કરતા રહ્યા. પછી આ ફેમસ થતાં થતાં પબ્લિકને ટેસ્ટ બી સારું રાખ્યું. પછી ગણેશભાઈનો એટલો એફર્ટ બી હતો હોટલમાં બનાવવા માટે, એમને પહેલાં બી ખૂબ જ મહેનત કરી હતી, તેનું આ પરિણામ છે. एम्बियंस बहुत अच्छा है, पीस ऑफ माइंड है. यहाँ पर जब भी बहुत फ्रस्ट्रेटेड होता हूँ और थका होता हूँ यहाँ पर आता हूँ, म्यूज़िक एकदम रिलैक्स कर देता है मुझे. और फूड तो अल्टीमेट है. यहाँ का एक प्रोडक्ट है चिली इडली, दैट इज़ वेरी फैसिनेटिंग, और वो मुझे बहुत अट्रैक्ट करता है आने के लिए. और दैट आई एवरी डे केम एंड नॉट एवरी डे ट्वाइस और थ्राइस इन अ वीक एंड ईट दैट फूड. और यहाँ का डोसा बहुत ही शानदार है, बहुत बढ़िया. ऐसा लगता है जैसे साउथ इंडिया में पहुंच गया हूं मैं. बहुत अच्छा फूड. इसके ओनर को आई थिंक 2007 से जानता हूं, और इसके फूड का टेस्ट एज इट इज लास्ट जैसा पहले खाते थे. खासकर यहां महीने में 4 से 5 बार आता हूं. बहुत अच्छा. जो लाइव किचन कितना धमधमे है यहां, પ્યોર સાઉથ ઇન્ડિયન પેકેજ તો તમને બતાવી દીધું છે, મેં એન્જોય કરી લીધું છે. આઈ હોપ તમને પણ મજા આવી હશે આજના સ્પેશિયલ એપિસોડમાં. આપણે ફરી મળીશું, કારણ કે અહીંયા એટલા બિઝી થઈ ગયા છે, આ લોકો ભીડ થઈ ગઈ છે, હવે ટાઈમ નથી આ લોકોને ડિસ્ટર્બ કરવાનો. ચલો નેક્સ્ટ એપિસોડમાં ફરી મળીએ. આવજો. નમસ્કાર ઇન સાઉથ ઇન્ડિયા.